मारो नाम से रसिक लाल वजराम भाई जापड़िया रसा भगत तरीके पेपर में अखबारों में जाणीतू से मारू गाम से टोडा तालुको लाठी जिलो अमरेली અને હું આ વરસાદનું સંશોધન 2022 વર્ષથી કરું છું અને આનું જોવા માટેને ઋષિ મુનિએ બહુ સરસ મજાનું ગ્રંથમાં આપેલું છે એના વિશે પણ હું થોડી વાત કહું કે અશ્વિની ગળતા અન્નનો નાશ રેવતી ગળતા ન જળની આશ ફળની વર્ષે તો ઘાંચ અભાવે કોર્તિકા વરે તો તારણીનો દોષ મટે છે કહેવાનો અર્થ એ થાય કે ઉનાળામાં આવતું અશ્વિની નક્ષત્ર વરે તો અનાજ બગડી જાય છે અને રેવતી નક્ષત્રમાં વરસાદ થયેલો હોય તો પાણીનો અભાવ કરે છે અને જો ભરણીમાં વરસાદ પડેલો હોય તો પાછળથી ઘાસ પણ બગાડે છે અને જો આની પાછળ કૃતિકા વરસી જાય તો આ તારણીનો દોષ મટી જાય તો આ ત્યાર પછી કર્કો ભીંજે કાકરો સિંહ અભેનો જાય ભાડલી કે બળદ ગાડું વેચો પણ નીપજે સીધ કાંઈ નહીં એટલે કહેવાનું છે કર્ક રાશિ અને સિંહ રાશિ કર્ક રાશિમાં ખાલી કાકરો ભીંજે એટલો જ વરસાદ હાવ હતો સિંહ અભિનો એટલે સિંહ રાશિમાં હાવ કોરો થાય તો ભાડલી નામના કવિ એમ કીધું કે તમે બળદ ગાડું વેચો સદા કોઈ નીપજે સીધ નીપજે નહીં ત્યાર પછી એક સ્વાતિ નક્ષત્ર વિશે પણ કહેવાયું છે કે સ્વાતિ નક્ષત્ર કેરા બુંદ વર્ષે સાગર કે ધરતી પર રસો ભગત કે જાણો શિપે મોતી સંસરે પાગે નવેદ્રા પાન હા એટલે કે આ સ્વાતિ નક્ષત્રના બુંદ વરસાદનો મહેમા એવો છે કે જો વરસી જાય સાગરમાં વરસે તો સાસા મોતી શિપમાં થાય અને ધરતીના પાઠ ઉપર વરસે તો ગમે એ પાકે એ ધાન બહુ સારા પાકે તો આ ઋષિ મુનિએ સરસ મજાના આવા લખેલા છે એના ઉપરથી અમને કાંઈક જે કાંઈ મળ્યા એની ઉપરથી અમે આ સંશોધન કરી અને આ જૂનાગઢ ખાતે રાશિ વિજ્ઞાન મંડળ આ 23મો અમારે પરિસંવાદ એમાં સદા અમે સંકળાયેલા છે અને દૂર દૂરથી અમારું મંડળ બધા આવાને ભેગા કરી અને આ જાણકારી મળે અને લોકોને મળે એ માટે આ બધા પ્રયાસ કરી રહ્યા છે તો આ વર્ષે અખાત્રીનો પવન સારો હતો કશ પણ બહુ સારા થયા હતા ત્યાર પછી જે કહેવા પ્રમાણે ઓલા ત્રણેય નક્ષત્ર વસ્યા હતા પાછળથી કૃતિકામાં વરસાદ થયો તો પણ આ વર્ષ આવો સારું થવાના સંકેત છે તો વરસાદ અંદાજે 5 જૂનથી 16 જૂનમાં સૌરાષ્ટ્રમાં ઘણા વરસાદમાં વાવણી લાયકતા છે ત્યાર પછી બીજો વરસાદ 22 જૂનથી 9 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના તમામ એટલે ઘણા ખરા 75% જેવા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે એ અતિવૃષ્ટિ તો ક્યાંક ભારે પણ વરસાદ થશે ડેમ છલકાવી દે એવા પણ વરસાદ થવાનો છે તો ત્રીજો વરસાદ ઓગસ્ટ મહિનામાં છે એ 14 ઓગસ્ટથી 28 ઓગસ્ટ એ પણ બહુ સારો વરસાદ છે તો એમાં ગાજવીજ સાથે અને અતિવૃષ્ટિ પણ થવાની શક્યતા છે અને ચોમાસાનો એન્ડનો વરસાદ સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધીમાં પણ વરસાદ ગુજરાતભરમાં સારો વરસાદ થશે તો અંદાજે આ વર્ષમાં ગુજરાતમાં 40 થી 45 ઇંચ થવાની શક્યતા અને વર્ષ 11 ની માંડી અને 13 ની થશે ખેડૂતો માટે લાભનું છે